નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ ત્રીજું, ત્રીજામાં આસપાસ વિષય. આસપાસમાં આપણે પહેલો પાઠ તો સમજી ગયા. પહેલા પાઠનું નામ હતું પૂનમે શું જોયું. હવે બીજો પાઠ, બીજા પાઠનું નામ છે વનપરી. આપણે વનપરી પાઠ સમજી. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ જ મજા કરી, થોડું રમ્યા. પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ. હું વનપરી બની. વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડવા જવાનું. આ રમત ઉપરથી આપણને કઈ રમત યાદ આવે છે? કઈ રમત? કલર કલર. કેવો કલર? એમાં એક છોકરો દા દેતો હોય, એમ કે લાલ કલર, તો બધા છોકરા લાલ કલરને અડવા જાય. પછી એમ કે પીળો કલર, તો આપણે બધા પીળો કલરને અડવા જાય. એવી રમત રમતા હતા ને આપણે. આ પણ રમત એવી જ છે, પણ આ રમતનું નામ છે વનપરી. આ રમતની શરૂઆત થઈ, દીદીએ કહ્યું, વનપરી છોડને અડવા કહે છે. એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. જો નીચે ચિત્રમાં દેખાય છે, બધા બાળકો છોડને અડીને બેઠા છે. જો અમુએ ગલગોટો પકડ્યો. જો ગુલાબી કલરનો ફ્રોક પહેરેલી છોકરીનું નામ છે અમુ. એ છોકરીએ ગલગોટો પકડ્યો. સબનમે બેસીને જાસમીનના છોડને સ્પર્શ કર્યો. જો સબનમ નામની છોકરીએ જાસમીનના છોડને સ્પર્શ કર્યો. પછી દયારામે લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો. જો પીળા કલરનું ટી શર્ટ પહેર્યું છે ને, એ છોકરાનું નામ છે દયારામ. પછી માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. લાલ ટી શર્ટ પહેર્યું છે ને, એ છોકરાનું નામ છે માઇકલ. અને વચ્ચે બેઠા છે એ દીદી છે. તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે બગીચામાં દીદીની સાથે કોણ કોણ ગયું હતું, તો શું જવાબ દઈશો? બગીચામાં દીદીની સાથે અમુ, સબનમ, માઇકલ અને દયારામ ગયા હતા. પછી એમ પૂછે કે માઇકલે કયા છોડને સ્પર્શ કર્યું હતું, તો શું આવે? મહેંદીના છોડને. દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યું, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે. સબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો, શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? હા, હું કહી શકું કે દીદી ઘાસ ઉપર બેઠા હશે. રમત ફરી શરૂ થઈ. વનપરી હવે કહ્યું, એવા વૃક્ષની અડો કે જેનું થડ જાડું કે પાતળું હોય. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં તમને બતાય છે. દેખાય છે ચિત્રમાં? જો એક છોકરો પાતળું થડને અડ્યું અને બાકીના ત્રણ બાળકો જાડા થડને અડે. તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? લીમડો, વડ, પીપળું, એનું થડ જાડું હોય. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા. છોકરો પરી બને. હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એઠા કરવા દોડ્યા. વિચારો અને લખો. તમે જોયેલા પાનના નામ લખવાના છે નીચે ખાનામાં. આસોપાલવના, પીપળાના, વડના, આંબાના. બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? જો તો પાંદડાના ચિત્ર દેખાય છે તમને, તો એમાં રંગ સમાન છે, આકાર સમાન છે કે કિનાર સમાન છે? દેખાય છે તમને? નથી દેખાતું ને કે બધાનો રંગ અલગ અલગ છે, બધાનો આકાર પણ અલગ અલગ છે અને કિનારી પણ અલગ અલગ છે. દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ, કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણકાર પાંદડા છે. દેખાય છે તમને? કેટલાક લાંબા છે, કેટલાક ગોળ છે અને
કેટલાક ત્રિકોણાકાર પાંદડા દેખાય છે ને ચિત્રમાં તમને, અમુએ કહ્યું તેમના રંગ પણ અલગ અલગ છે, કેટલાક ઘેરા લીલા અને કેટલાક આછા લીલા છે. દેખાય છે ને કેટલાકનો રંગ લીલો એકદમ છે અને કેટલાકનો આછો લીલો છે અને કેટલાકનો પીળો, લાલ અને જાંબલી પણ છે. એક પાંદડું એવું પણ છે કે જેમાં લીલો રંગ છે ને એની અંદર સફેદ ડાઘ છે. દેખાય છે તમને, જો એક ગોલું પાંદડું જો એમાં લીલો રંગ છે અને વચ્ચે સફેદ ટપકા છે. પાંદડાઓની કિનાર પણ અલગ અલગ છે. જો દેખાય ને તમને બધાની પાંદડાની કિનારી અલગ અલગ છે. જો કેટલાકની કિનારી સીધી છે, કેટલાકની આડી અવળી છે અને કેટલાકની કરવત જેવી પાંદડી છે. દેખાય છે. અને સબનમે કહ્યું કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે, કરવત જેવી અણીદાર. જો વચ્ચે ઓલું ગોળ મોટું પાંદડું દેખાય છે ને એમાં એ પાંદડાની કિનારી કરવત જેવી છે. અમુ અને સબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે. દીદીએ કહ્યું આજે નહીં, આવતા રવિવારે. અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ. હમણાં આપણે કવિતા ગાશું, પહેલાં આપણે વાંચો અને લખો એ જોઈ લઈ. બગીચામાં શું શું જોવા મળે છે? વૃક્ષ, છોડ, ફૂલ, હિંચકા, પાણીના નળ અને ઘાસ. તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે વનસ્પતિના ભાગના નામ લખો તો શું આવે? વનસ્પતિના ભાગના નામમાં મૂળ, પણ, પણ એટલે પાંદડા, ફૂલ અને ફળ. એમ કીધું હોય કે વનસ્પતિના મુખ્ય પ્રકારના નામ જણાવો તો શું આવે? વૃક્ષ, છોડ, સૂપ, સૂપ એટલે નાના છોડ અને વેલા. ચાલો આપણે હવે કવિતા ગાશું. જુઓ બાળ દોસ્તો, અહીં કેટલાક પાંદડા અને ફૂલના ચિત્રો આપેલા છે. તેમાં સુંદર મજાના રંગ પૂરવાના છે. વચ્ચે કવિતા છે. કવિતાનું નામ છે પાંદડા લીલા પીળા. હું ગાઉં છું, સાંભળો બધા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો નોખા અનોખા લાગતા, પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, ફૂલ પર ઝાકળ આંસુ જેવા લાગતા, પતંગિય માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે, કેટલાક કાટાળા પાંદડા હોય કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા વાયરે આભલામાં ઉડતા, પાંદડા ખડ ખડાટ કરતા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા આખો દિવસ રમતા, રાત પડે સૂઈ જાતા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. કેવું સરસ ગીત છે ને! ગીતમાં મજા આવી ને! લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડાક પણ એઠા કરો, એટલે કે પાંદડા એઠા કરો. બધા પણોને એક પછી એક વારા ફરતી વાટીને સૂંઘો. શું એ બધાની ગંધ સમાન છે? બધા પાંદડાઓને વારા ફરતી વાટો અને પછી એના સુગંધ લેવાની છે. એની સુગંધ એક સમાન છે કે અલગ અલગ છે?
ના અલગ અલગ આવે ને તમને બધાને સુગંધ, લીમડો વાટો પછી આંબાના પાંદડા વાટો તો બધાની અલગ અલગ સુગંધ આવે. શું તમે ગંધથી પણને ઓળખી શકો? તમે વાટેલા પાંદડાને સૂંઘો તો એ ખબર પડે કે તમને આ પાંદડું આંબાનું છે કે લીમડાનું છે કે ફુદીનાનું છે, તમને ખબર પડે. પણની અન્ય કઈ રીતે ઓળખી શકાય? આ ચિત્રને જુઓ, આ સૂકા પણમાંથી બનેલ છે. જો નીચે ચિત્ર આપેલું છે, પાંદડાથી ચિત્ર બનાવો. સૂકા પણનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્ર બનાવો. જો અહીંયા એક ચિત્ર આપેલું છે, એ પાંદડાથી બનાવેલું છે. તમારે તમારી નોટબુકમાં પાંદડા લેવાના, પણ કેવા? સૂકા પાંદડા. સૂકા પાંદડાથી તમારે ચિત્ર બનાવવાનું છે. છાપ કેવી રીતે લેવી? જો અહીંયા પાંદડું આપેલું છે, એ પાંદડું છાપ લીધેલું પાંદડું છે. જો પાંદડા ઉપરથી આપણે છાપ કાગળમાં કેવી રીતે લેવી તે આપણે શીખીએ. એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો. પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો. પણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે. પાંદડા પર કાગળ મૂકો, મીણિયા રંગ અથવા કલર પેન્સિલ આ કાગળ ઉપર ધીરેથી ઘસો. કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો. શું કીધું? એક કાગળ લેવાનું અને પાંદડું લેવાનું. પાંદડાને ઊંધું રાખવાનું, એની ઉપર કાગળ મૂકવાનું અને કાગળ ઉપર ધીમે ધીમે પેન્સિલ કલર અથવા મીણિયા કલર ખસવાનું. એટલે અને પાંદડું અને કાગળ ખસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને ધીમે ધીમે પેન્સિલને ઘસવાનું. એટલે પાંદડા જેવી છાપ કાગળ ઉપર દેખાશે. આ જ રીતે વૃક્ષના થડની છાપ લો. જો અહીંયા એક છોકરી વૃક્ષના થડની છાપ લઈએ છીએ. કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો. જો એ છોકરીએ વૃક્ષના થડ ઉપર કાગળ મૂક્યું ને અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસો. જો એ મીણિયા રંગ કાગળ પર ધીમે ધીમે ઘસે છે, દેખાય છે. જુઓ, તમે થડની છાપ બનાવી દીધી. જો એ છોકરીએ થડની છાપ બનાવી દીધી. બીજાએ બનાવેલી છાપ જુઓ. શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે? કયા પાંદડાની છાપ સારી છે? કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી? આવું કેમ થયું? તમારા મિત્રને કહેવાનું કે તું અલગ અલગ પાંદડા લે અને એ પાંદડાની છાપ અલગ અલગ પાડવાની બધાએ, અને જોવાનું કયા પાંદડાની છાપ સારી પડી. એવું બધું તમારે વિચારીને તમારી નોટબુકમાં કરવાનું છે. બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય? કયા વૃક્ષની છાલની છાપ સારી પાડી શકાય નહીં? શા માટે? એકદમ લીછું વસ્તુ હોય, લીછી વસ્તુ તો એની છાપ સારી પાડી શકાય નહીં. ખરબચડી વસ્તુ હોય તો તેની છાપ સારી રીતે પાડી શકાય, કેમ કે ઉપસેલી વસ્તુ હોય તો એની ઉપર આપણે કાંઈ પણ વસ્તુ ઘસી તો એની ઉપર છાપ એની સરસ પડે. એટલે ખરબચડી સપાટીવાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય. જુઓ અને લખો. ચિત્ર જુઓ, ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો. જો નીચે આપેલા છે ખાનામાં નામ લખવાના છે. ચિત્ર જોઈને શું દેખાય છે ચિત્રમાં? જો પેલા પડદો દેખાય છે, ગાલીચો દેખાય છે, પુસ્તક વાંચતી છોકરી દેખાય છે, બે તકિયા દેખાય છે, પલંગની ચાદર દેખાય છે ને, અને ફોટા ફ્રેમ દેખાય છે. જો ગુલાબવાળી ફોટા ફ્રેમ છે ને. વિચારો અને લખો. ઘરમાં જે વસ્તુઓ પણ અને ફૂલોની છાપ હોય તેના નામ લખવાના. ઘરમાં તમારે જે વસ્તુ પાંદડાની અને ફૂલોની છાપવાળી હોય તેના નામ લખવાના છે. જો નીચે ખાના આપેલા છે, ગાલીચામાં ફૂલ અને પાંદડાની છાપો હોય ને, તકિયામાં હોય, બારીના પડદામાં હોય, પલંગની ચાદરમાં પણ હોય, ફૂલ અને પાંદડાની છાપવાળું હોય ને એ લખવાનું. તમે જોયેલા કેટલાક વૃક્ષોના નામ લખો. તમે જોયેલા વૃક્ષોના નામ નીચે લખવાના છે. આંબો, વડ, પીપળો, આસોપાલો, બાવળ, લીમડો, ગરમોળો, એ બધાના નામ તમારે નીચે લખવાના છે. શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી?
એમાં વૃક્ષના નામ લખવાના છે તમારે નીચે, પથ્થરવેલ, ધતુરો, બેઝ, એવા બધા તમે વૃક્ષના નામ સાંભળેલા હશે પણ જોયા નહીં હોય. શોધો અને કહો વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછો. વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં ન હતા. તમારા ઘરે તમારા દાદા દાદી હોય તો તમારે પૂછવાનું કે તમે અત્યારે જોયા છે તે વૃક્ષો પહેલાં નહોતા અને પહેલાં વૃક્ષો હતા તે અત્યારે નથી, એવા બધા વૃક્ષોના નામ તમારે તમારા દાદા દાદી પાસેથી પૂછવાનું કે દાદા તમે કેવા વૃક્ષો જોયા હતા જે અત્યારે નથી. એમ વૃક્ષો સાથે મિત્રતા. તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષોને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો. તમારે ઘર બાજુમાં એકાદું વૃક્ષ હોય તો તેની સાથે તમારે મિત્રતા કરવાની છે. સાથે મિત્રતા. મિત્ર વૃક્ષ શાનું છે તમે ના જાણતા હો તો અન્યને પૂછો. આ બધા પ્રશ્ન નીચે આપેલા છે ને એ તમારે જાતે લખવાના છે. શું તમે તમારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? તમે તમારા વૃક્ષ મિત્રને શું નામ આપશો એ તમારે લખવાનું છે, કેમ કે તમે જે વૃક્ષને મિત્ર બનાવ્યું એના વિશે લખવાનું છે. તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે? તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાશે? કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે તે બધું તમારે લખવાનું છે. તમારા વૃક્ષ મિત્ર વિશે બધું આમાં લખવાનું છે. રંગ પૂરો. તમારા વૃક્ષ મિત્ર વિશે વધારે જાણો. બીજા સાથે માહિતીને વેચો. નીચે તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તમે જે વૃક્ષ મિત્ર બનાવ્યું છે ને તે વૃક્ષ મિત્રનું ઝાડ એ આમાં દોરવાનું છે અને રંગ પૂરવાનો છે. સરસ મસ્તનો રંગ પૂરવાનો છે. હવે આ પાઠ અહીંયા વનપરી પૂરો થાય છે. હવે આપણે બીજો પાઠ આવતા વિડીયોમાં જોશું.